नमस्कार मित्रों, आज आपने भणवाना છીએ ક્લાસ 9 નો છેલ્લો ચેપ્ટર લઘુગણક અને અંગ્રેજીમાં એને કહેવાય છે લોગરિથમ. તો સૌથી પહેલા આપણે ભણીશું પ્રાસ્તાવિક એટલે કે ઇન્ટ્રોડક્શન. તો તમે જૂની કક્ષાઓમાં ભણ્યું હશે કે આ ઘાતાંકીય પ્રોપર્ટીઝ હોય છે, જેમાંથી પહેલી છે a ની પાવર x ગુણાકાર a ની પાવર y बराबर a ની પાવર x plus y. બીજી છે a ની પાવર x ભાગાકાર a ની પાવર y બરાબર a ની પાવર x minus y. આ ત્રીજી પ્રોપર્ટી a ની પાવર x અને a ની પાવર y. માર કહેવાનો મતલબ હતો કે a ની પાવર x અને આ પૂરા ની પાવર y, તો આને શું રાખીએ કે a ની પાવર x ગુણાકાર y. પછી ચોથી પ્રોપર્ટી આ છે કે a ગુણાકાર b આ બ્રેકેટ અને a ની પાવર x, તો શું થાય છે a ની પાવર x ગુણાકાર b ની પાવર x. અને આ પાંચમી પ્રોપર્ટી a ભાગ્યા 2 આ પૂરા ની પાવર x, તો આને શું લખી શકાય a ની પાવર x ભાગાકાર b ની પાવર x. તો હવે આપણે આગળ વધશું. હવે આપણે એની વ્યાખ્યા જોઈશું એટલે કે ડેફિનેશન. તો સૌથી પહેલા આપણે ધારીએ કે a જે છે એ હકારાત્મક સંખ્યા છે, એની કિંમત 1 બરાબર નથી અને જે y છે એ પણ હકારાત્મક સંખ્યા છે. અને એક ઓર વસ્તુ આપણે એ ધારીએ કે y ની કિંમત a ની પાવર x બરાબર છે, તો પછી આપણે x ની કિંમતને a ના આધારનો લઘુગણક કહેવાય છે, એટલે કે તેને આમ દર્શાવાય છે. અને આપણે ભણીએ કેમ log y આધાર a, આમ આપણે એને વાંચીએ. તો અહીંયા y બરાબર a ની પાવર x, તો આપણે એને શું લખી શકીએ x બરાબર log y આધાર a. અહીં આપણે નિમ્નલિખિત તારણો કાઢી શકીએ છીએ, જેમાંથી પહેલો એ છે કે આપણે ફક્ત હકારાત્મક વાસ્તવિક સંખ્યાઓનો જ લોગરિધમ મેળવી શકીએ. એટલે કે શું, આપણે છેલ્લી સ્લાઇડમાં જોયેલું હતું કે આપણે લખેલું log y આધાર a, તો ત્યાં જે y હતો તે હકારાત્મક હોવો જોઈએ એટલે કે શૂન્યથી મોટો હોવો જોઈએ, તો જ આપણે એનો લઘુગણક મેળવી શકીએ. પછી બીજો તારણ એ છે કે એક સિવાય કોઈ પણ હકારાત્મક વાસ્તવિક સંખ્યા a માટે, એટલે કે જે a છે તે કોઈ પણ હકારાત્મક વાસ્તવિક સંખ્યા હોઈ શકે છે, પણ એ 1 ને બરાબર ન હોવો જોઈએ. તો આપણે શું લખી શકીએ log 1 આધાર a બરાબર 0, કારણ કે આપણે છેલ્લી કક્ષાઓમાં ભણેલું છે કે a ની પાવર 0 એની કિંમત 1 ને બરાબર થાય છે. પછી ત્રીજા તારણમાં પણ આપણે જે કન્ડિશન હતી બીજા તારણમાં તે જ અહીંયા પણ છે કે 1 સિવાય કોઈ પણ હકારાત્મક વાસ્તવિક સંખ્યા a માટે જે log a આધાર a છે તેની સંખ્યા શું થશે 1, કારણ કે આપણે જાણીએ કે a ની પાવર 1 બરાબર a હોય છે. અને જે છેલ્લી જે છેલ્લું તારણ છે તેમાં શું છે કે કોઈ પણ હકારાત્મક વાસ્તવિક સંખ્યાઓ x અને y માટે જો આ બંને ટર્મ એટલે કે log x આધાર a અને log y આધાર a આ જો બરાબર થશે તો અને તો જ x અને y આ બંને બરાબર થશે. એટલે કે આપણે એક ઉદાહરણ જોઈએ કે log 3 આધાર 2 અને log y આધાર 2 જો આ બંને બરાબર થશે તો જે y ની સંખ્યા છે તે 3 બરાબર જ હોવી જોઈએ, તો જ આ જે કન્ડિશન છે તે બરાબર થશે. હવે આપણે ભણીશું લઘુગણકના ગુણધર્મો એટલે કે પ્રોપર્ટીઝ ઓફ લોગરિથમ. એમાંથી પહેલી પ્રોપર્ટી શું છે એ છે કે જો એની પાવર log x આધાર a એની સંખ્યા x ને બરાબર થશે, જ્યાં x શું છે કોઈ પણ હકારાત્મક વાસ્તવિક સંખ્યા, એટલે કે શૂન્યથી મોટી કોઈ પણ સંખ્યા ચાલશે શૂન્ય સિવાય. અહીંયા બીજી પ્રોપર્ટી એ છે કે log a ની પાવર x આધાર a એની સંખ્યા x ના બરાબર થશે, જ્યાં x કોઈ પણ વાસ્તવિક સંખ્યા ચાલશે એટલે કે હકારાત્મક પણ હોઈ શકે નકારાત્મક પણ હોઈ શકે અને શૂન્ય બરાબર પણ હોઈ શકે. આ બંને ગુણધર્મો આપણે પ્રૂવ કરી શકીએ પણ આપણે એની જરૂરિયાત નથી. ત્રીજો ગુણધર્મ એ છે કે પ્રમેય 1, એને આપણે કહીએ ગુણાકારનો નિયમ. અહીંયા શું લખેલું છે કે જો x y હકારાત્મક વાસ્તવિક સંખ્યા છે
તો લોગ x ગુણાકાર y નો આધાર a એની સંખ્યા લોગ x બરાબર x આધાર a પ્લસ લોગ y આધાર a એના બરાબર થશે. અને એવો જ એક ઉપપ્રમેય શું કહે છે કે આપણે અહીંયા બે સંખ્યાઓ લીધી પણ અહીંયા આપણે n સંખ્યાઓ લઈએ, જેમ કે x1 x2 અને xn સુધી. આ બધી શું છે? હકારાત્મક વાસ્તવિક સંખ્યાઓ. તો અહીંયા શું લખી શકીએ આપણે કે લોગ x1 ગુણાકાર x2 ગુણાકાર xn સુધી અને એનો આધાર a, તો એની સંખ્યા શેના બરાબર થશે? લોગ x1 ગુણાકાર a, માફ કરજો, લોગ x1 આધાર a પ્લસ લોગ x2 આધાર a પ્લસ ડોટ 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 લોગ લોગ xn બરાબર, માફ કરજો, લોગ xn આધાર a એના બરાબર થશે. પછી આપણે ચોથો ગુણધર્મ જોઈએ, પ્રમેય બે. અહીંયા શું છે? ભાગાકારનો નિયમ. આપણે ભાગાકારનો નિયમ કહીએ. અહીંયા શું કહેલું છે કે લોગ, જો x અને y હકારાત્મક વાસ્તવિક સંખ્યાઓ છે તો લોગ x ભાગ્યાકાર y આધાર a એની સંખ્યા લોગ x આધાર a માઇનસ લોગ y આધાર a એના બરાબર થશે. અને ઉપપ્રમેય શું કહે છે? અહીંયા જો આપણે આ કહે છે લોગ 1 ભાગ્યાકાર y આધાર a બરાબર માઇનસ લોગ y આધાર a આ થશે, જ્યાં y શું છે? હકારાત્મક વાસ્તવિક સંખ્યા. તો આ આપણે એકદમ સરળ તરીકાથી પ્રૂવ કરી શકીએ. અહીંયા જો આપણે x ની જગ્યાએ 1 રાખી દઈએ તો અહીંયા શું થઈ જશે? આ થઈ જશે આ ટર્મ, અને અહીંયા 1 આવી જશે. અને આપણે છેલ્લી સ્લાઇડમાં જોયેલું હતું કે લોગ 1 આધાર a એ શૂન્ય થાય છે, તો આ તો ટર્મ જ ગાયબ થઈ ગઈ. તો આટલું વધેલું અને એ આપણે અહીંયા લખીએ, તો એ પણ આપણે યાદ રાખી શકીએ છીએ. હવે આપણે જોઈએ પાંચમો ગુણધર્મ, એટલે કે પ્રમેય 3. એને કહેવાય છે લઘુગણક માટે ઘાતનો નિયમ. એમાં શું છે કે જો x હકારાત્મક વાસ્તવિક સંખ્યા છે અને જે n છે તે કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે, તો લોગ x ની પાવર n આધાર a એનો a બરાબર n ગુણાકાર લોગ x આધાર a આ થશે. આ આપણે પ્રૂવ કરી શકીએ કે આપણે લખીએ x ની પાવર n ને લખીએ x ગુણાકાર આમ n વખતે, અને પછી આપણે જે ઉપપ્રમેય જોયેલો છેલ્લી સ્લાઇડમાં ત્યાં આપણે લખી શકીએ કે log x આધાર a પ્લસ log x આધાર a આમ n વખતે. તો આપણે શું લખી શકીએ? n ગુણાકાર log x આધાર a. એક વાત ધ્યાન રાખવા જેવી એ છે કે આપણે જ્યારે પણ a ભણેલું છેલ્લી પ્રોપર્ટીઝમાં પણ, તો ત્યાં a જે છે તે કોઈ પણ હકારાત્મક વાસ્તવિક સંખ્યા છે અને એની કિંમત 1 બરાબર ન હોવી જોઈએ. હવે આપણે જોઈએ ઉદાહરણ 1. આ તમે જોઈ લો અને પછી એક વખત હલ કરવાનો પ્રયત્ન કરો. હવે આપણે એનો આન્સર જોઈશું. તો આપણે શું કરી શકીએ? સૌથી પહેલા તો આપણે જે પ્રોપર્ટી અહીંયા જોયેલી, આપણે n અહીંયાથી અહીંયા મોકલેલો, તો અહીંયા n જે પાછળ છે તે આપણે અહીંયા પાવરમાં મોકલી શકીએ. તો એ આપણે અહીંયા લઈ લીધો, આ 3 આપણે અહીંયા લઈ લીધો અને અહીંયા તો આમ જ રહેવા દીધું. પછી આપણે શું લખી શકીએ? એને 4 છે તો એ 4 વખત ગુણાકાર કરીએ, એ 3 છે તો 3 વખત, અને આ આમ જ. પછી શું કરીએ આપણે? આ તો આટલી સંખ્યાઓ આમ જ રાખી. પછી અહીંયા માઇનસ છે તો માઇનસ આપણે છેલ્લી સ્લાઇડમાં જોયેલું કે માઇનસ અહીંયા આવશે, તો આ શું થઈ જશે? ત્યાં y હતું તો એ 1/y થઈ ગયું, તો અહીંયા પણ 3/39 છે તો અહીંયા થઈ જશે 39/3 અને 3 વખત, અને આ પણ 14/9 છે તો આપણે શું લખીશું? 9/14. અને આપણે હવે આ બંનેને આ બધાને ગુણાકાર કરીએ તો આપણને આ ઉત્તર મળશે. જોઈએ ઉદાહરણ 2. એક વખત તમે વિડીયો પોઝ કરીને એ હલ કરવાનો પ્રયત્ન કરો, પછી આપણે એનો આન્સર જોઈશું. તો હવે આપણે એનો આન્સર જોઈશું. અહીંયા શું કરીશું આપણે? સિમ્પલ પ્રોપર્ટી લગાવીશું. લોગ આ ટર્મ આધાર એ અને ત્રણેયનો આધાર સેમ જ છે, તો આપણે શું લખી શકીએ? લોગ આ ત્રણેયનો ગુણાકાર આધાર એ. તો અહીંયા આપણે જોઈશું તો x ની પાવર 2 છે, તો અહીંયા પણ x 2 છે તો એ કપાઈ જશે. પછી y 2 છે અને y પણ 2 છે અને z 2 છે તો z પણ 2 છે.
અહીંયા શું વધશે log 1 આધાર a અને આપણે જોઈલું કે એની સંખ્યા શૂન્ય બરાબર છે. હવે આપણે જોઈએ આ બીજો ઉદાહરણ. તમે એકવાર વિડિયો પોઝ કરીને હલ કરવાનો પ્રયત્ન કરી શકો છો, પછી આપણે એનો આન્સર જોઈશું. તો હવે આપણે એનો આન્સર જોઈશું. તો અહીંયા આપણે 81 ને શું લખી શકીએ 3 ની પાવર 4, તેમજ 64 ને લખી શકીએ 2 ની પાવર 6, અને 125 ને લખી શકીએ 5 ની પાવર 3. બાકી બધું આમ જ રાખ્યું. હવે આપણે જે પ્રોપર્ટી ભણેલી છેલ્લી સ્લાઇડમાં તેનાથી આપણે આ 4 આ પાછળ ખસેડી શકીએ, આ 6 પણ આમ જ, અને આ 3 પણ આમ જ. તો શું થઈ જશે, આ 4 × 6 / 3, તો અહીંયા એ 8 બરાબર થશે. હવે આપણે ભણીશું સામાન્ય લઘુગણક, એટલે કે કોમન લોગરિથમ. 10 ના આધારના લઘુગણકને સામાન્ય લઘુગણક કહેવાય છે. એટલે કે હવેથી આગળના પ્રકરણમાં આપણે જ્યારે પણ આપણે લખવાનું હશે કે લોગ એક્સ આધાર 10, તો આપણે એ લખવાની જગ્યાએ શું લખીશું, લોગ એક્સ. સકારાત્મક એક્સ માટે લોગ એક્સ શોધવા માટે નીચેનો કોષ્ટક જુઓ. આ રહ્યો કોષ્ટક. અહીંયા આપણે આ સંખ્યાઓ રાખીએ, આ બધી જે સંખ્યાઓ છે તે. પછી આપણે એક્સ નું ઘાતાંક સ્વરૂપ 10 ના આધાર પર લખીએ, એટલે કે આને આપણે લખીશું 10 ની પાવર -3, 10 ની પાવર -2, અને બધાને આમ જ લખીશું. પછી જે એક્સ નો લઘુગણક આવશે 10 ના આધારે, તે આપણે લખીશું. જો અહીંયા આપણે લગાવીએ લોગ આ આધાર 10, તો આપણે આ મળશે -3, અહીંયા -2, અને આમ જ બધું મળશે. તો આને આપણે શું કહીએ કે આ છે આ સંખ્યાનો સામાન્ય લઘુગણક છે. આપણે જોયું કે છેલ્લા કોષ્ટકમાં બધી જ સંખ્યાઓ આધાર 10 ના ઘાતાંક સ્વરૂપમાં હતી, પણ જ્યારે આ સંખ્યાઓ આધાર 10 ના ઘાતાંક સ્વરૂપમાં ન હોય ત્યારે આપણે એ સંખ્યાને 10 ના પૂર્ણાંક ઘાત અને 1 સહિત 1 થી 10 વચ્ચેની સંખ્યાના ગુણાકાર તરીકે દર્શાવીએ છીએ. એટલે કે અહીંયા મતલબ શું થયું કે આપણે કોઈ પણ આ સંખ્યા છે તો આપણે શું લખીશું, 1 તો આપણે એ 10 ના ઘાતાંક સ્વરૂપમાં, એટલે કે આ 10 છે અને એનો ઘાતાંક સ્વરૂપ. તો અહીંયા જે છે આપણે એને 10 ની પાવર 2 માટે લખીએ, કારણ કે એ પોઈન્ટ આપણે અહીંયા ખસેડવાનો છે અને એ કન્વર્ટ કરવાનો રૂલ્સ આપણે આગળ જોઈશું. તો અહીંયા શું થાય છે કે આ પોઈન્ટ 2 વખત અહીંયા ખસેડેલો, 10 ની પાવર 2 વડે ગુણાકાર, અને આને 1.0054 આપણે આમ લખીએ. પછી આ બીજાને આપણે એક જ વાર ખસેડવાનો છે તો આપણે 1 લખીએ, અને અહીંયા આપણે માઇનસ લખીએ. શા માટે એ આપણે આગળ જોઈશું. અહીંયા પણ માઇનસ લખીએ અને અહીંયા પોઝિટિવમાં છે, હકારાત્મક છે. તો આ તમે એકવાર જોઈ લો, પછી આપણે આગળ વધશું. સામાન્ય રીતે કોઈ પણ સકારાત્મક સંખ્યા n ને આપણે n બરાબર l અને 10 ની પાવર p ના ગુણાકાર તરીકે લખી શકીએ છીએ, જ્યાં l શું છે, 1 સહિત 1 થી મોટી અને 10 થી નાની કોઈ સંખ્યા, અને જે p છે એ પૂર્ણાંક છે, એટલે કે ઇન્ટીજર છે. હવે સકારાત્મક સંખ્યાના આ પ્રકારના નિરૂપણને તે સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ કહેવાય છે. પ્રમાણિત સ્વરૂપને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ સ્ટેન્ડર્ડ ફોર્મ. હવે કોઈ પણ હકારાત્મક સંખ્યાના દશાંશ રૂપને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટે નિમ્નલિખિત નિયમો વપરાય છે. અહીંયા 2 નિયમ છે, જો તમે આ સમજી જશો તો આપણે કોઈ પણ સંખ્યાને એના પ્રમાણિત રૂપમાં કરી શકીએ. પહેલો શું છે કે દશાંશ બિંદુને p સ્થાનો ડાબી તરફ સ્થાનાંતરિત કરવા માટે 10 ની પાવર p દ્વારા ગુણાકાર કરો. એટલે કે આ સંખ્યા છે, અહીંયા આપણે જે દશાંશ બિંદુ છે તે આપણે 2 વખત ડાબી તરફ સ્થાનાંતરિત કરવાનો છે, એટલે કે અહીંયાથી અહીંયા સુધી સ્થાનાંતરિત કરવાનો છે. તો આપણે શું કરીશું, 10 ની પાવર 2 વડે અહીંયા ગુણાકાર કરીશું. તો આપણે એ મળી ગયો એનો પ્રમાણિત સ્વરૂપ. અને આ બીજા નિયમ શું કહે છે કે દશાંશ બિંદુને p સ્થાનો જમણી તરફ સ્થાનાંતરિત કરવા માટે 10 ની પાવર -p દ્વારા ગુણાકાર કરો. અહીંયા આપણે અહીંથી અહીં ખસેડેલો, હવે અહીંયા આપણે શું કરવાનું છે, અહીંયાથી અહીંયા સ્થાનાંતરિત કરવાનું છે, એટલે કે જમણી બાજુ. અને કેટલી વખત, 1, 2, 3, 4 વખત. તો આપણે 10 ની પાવર -4 વડે ગુણાકાર કરીશું.
तो आपने आ मळी जशे एनी प्रमाणित स्वरूप। तो हवे आपने समरी जोईए एटले के सारांश के आज आपने शुं भणेलू। सौथी पहला आपने जोईलू के व्याख्या लघुगणकनी व्याख्या अने एने कहे छे डेफिनेशन। पछी आपने जोईला लघुगणकना गुणधर्मो अने प्रॉपर्टीज एटले के प्रॉपर्टीज ऑफ लॉगरिथम। पछी आपने जोईला सामान्य लघुगणक एटले के कॉमन लॉगरिथम अने छेल्ले आपने जोईलू प्रमाणित रूप एटले के स्टैंडर्ड फॉर्म। तो आज ना माटे आटलू ज। आ वीडियो जोवा बदल तमारो आभार, धन्यवाद।